મમ્મી આ કોણ છે? આ અતુલ છે, આપણે પાછળની સરીમાં નવો રહેવા આવ્યો છે, કોન્ટ્રાક્ટર છે, એને આપણે ત્યાં ટિફિન બંધાવવું છે. ઓ ઠીક છે, બાંધી દઉં. તમને એક ટાઈમ નું જોયું છે કે બે ટાઈમ નું? એમ તો મને રાંધીને કોઈ ખવડાવ્યું નથી એટલે બે ટાઈમ જ જોયે છે. તો એક ટાઈમ તમને કઈ પ્રોબ્લેમ નહીં હોય તો હું અહીં આવીને જમી જઈશ. કઈ વાંધો નહીં બેટા, અહીં આવીને જમી જજે. અને માસી બીજી એક વાત, હું ઘરે એકલો જ રહું છું તો મને કપડાં ધોતા નથી આવડતું, કોઈ કામ કરે એવું પણ નથી કરે, તો હું મારા કપડાં પણ અહીંયા આપી જાઉં? જો ભાઈ, અમે કપડાં ધોવાનું કામ તો નથી રાખતા, કારણ કે ટિફિન જ એટલા બધા બંધાઈ ગયા છે કે પહોંચાતું જ નથી. અમારાથી ના થાય એવું હોય તો કઈ વાંધો નહીં, હું જાતે ધોઈ લઈ શકું જેવા ધોવાય એવા. તમે એક કામ કરો, તમે તમારા કપડાં અહીંયા આપી જાઓ, હું ધોઈ નાખીશ, તમે ખોટા હેરાન નહીં થતા. થેન્ક યુ સો મચ, તમારો ખૂબ ખૂબ આભાર. ચલો હું નીકળું, હું બપોરે જમવા આવીશ. ઓકે, 12 વાગ્યા આસપાસ આવી જજો. કોણ જાણે આ છોકરાને જોઈને મને અલગ ફિલિંગ કેમ આવે છે, મારું મન એની તરફ ખેંચાય કેમ જાય છે. કામિની શું વિચારે છે, ક્યાં ખોવાઈ ગઈ? કઈ નહીં મમ્મી. તમે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા? તમારી નોકરી પણ સારી છે, ઉંમર પણ થઈ ગઈ છે. લગ્ન તો હવે કરશું આરામથી, હમણાં પહેલાં ધંધો સેટ કરવાનો છે. તમે નોકરિયાત છો એટલે સારું જ ગોતતા હશો ને? ના, એવું નહીં કે આમ નોકરીવાળી છોકરી જોઈએ કે સારું ઘરે, છોકરી સારી હોવી જોઈએ બસ. સારી એટલે કેવી? તમારા જેવી. ક્યાંક તમારો ઈશારો મારા તરફ તો નથી ને? ના ના, એટલે એમ કે હોશિયાર તમારા જેવી અને સંસ્કારી. તમે ખોટું નહીં લગાડતા? ખોટું તો મને લાગ્યું છે, કારણ કે તમને મારા જેવી છોકરી જોઈએ પણ હું નહીં. મતલબ તમે આ તો બગાસું ખાધું અને પતાસું મળી ગયું યાર. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે કામિની મને આવી રીતે પ્રપોઝ કરશે. તારી મમ્મીને વાત કર, લગ્ન ગોઠવી દઈશ. ના, તમે પહેલા તમારા પપ્પાને વાત કરી જુઓ, આપણી જ્ઞાતિ અલગ છે, તો કદાચ એ વાંધો ઉઠાવશે તો. અરે મારા પપ્પાએ આજ સુધી મારી કોઈ પણ વાત નકારી નથી, તો આ વાત પણ નહીં ટાળે. તો ક્યારે કરશો તમારા પપ્પાની વાત? હું આજે જાઉં છું 4-5 દિવસ માટે ઘરે, તો પપ્પાએ વાત કરી લઈશ. તો તમે 4-5 દિવસ માટે ઘરે જાઓ છો? નહીં અતુલ, તમારા વગર મને નહીં ગમે, તમે નહીં જાઓ. અરે બકા, પપ્પાને છે ને કંઈ કામ છે ત્યાં, કંઈ મારી સહી કરવાની છે એટલે મને બોલાવે છે 4-5 દિવસ. તો જલ્દી આવી જજો.
હું જલ્દી આવી ચાલો છું, મારે પેકિંગ કરવાનું છે. કામિની, સવારથી કેમ રૂમમાં ભરાઈને બેઠી છે? કેટલું કામ પડ્યું છે? શું વાત છે? આવું છું હમણાં. બેટા, શું વાત છે? તારી તબિયત ખરાબ છે કે શું? શું થયું છે કે તો ખરી? મમ્મી, અતુલ 4-5 દિવસનું કહીને ઘરે ગયા છે. આજે 15 દિવસ થઈ ગયા પણ એ હજુ નથી આવ્યા. અતુલ 15 દિવસથી નથી આવ્યો એટલે તું ઉદાસ થઈને બેઠી છે? કામિની, ક્યાંક તું એને? હા મમ્મી, હું અતુલને પ્રેમ કરું છું અને અમે એકબીજાને બહુ જ પ્રેમ કરીએ છીએ. હે ભગવાન, તમે બંને આ શું કરી બેઠા? મમ્મી મમ્મી, હું અતુલ વગર નહીં રહી શકું. મમ્મી કંઈક કરો ને, એને જલ્દી અહીંયા બોલાવી દો ને મમ્મી. કામિની, તે જરા પણ વિચાર કર્યો કે અતુલ કોણ છે? અરે મૂર્ખી, એ સારા ઘરનો છોકરો છે, સુખી છે, એનો બાપ તારી સાથે લગ્ન કરતો હશે. મમ્મી, અતુલે મને કહ્યું હતું કે અમારા લગ્ન માટે એના પપ્પાને મનાવી લેશે. અરે મૂર્ખી, આપણી જ્ઞાતિ અને એ લોકોની જ્ઞાતિ અલગ છે. હું આ લગ્ન માટે કદાચ હા પણ પાડી દઉં તો પણ એનો બાપ આ લગ્ન માટે આસાનીથી હા નહીં પાડે. મમ્મી, તમારી વાતોથી મને બહુ જ ગભરામણ થાય છે. ચલો ને, આપણે અત્યારે જ એના ઘરે જઈને એના પપ્પાને મનાવી લઈએ. મમ્મી, અરે ગાંડી થઈ ગઈ છે કે શું? શું મોડું લઈને જઈએ ત્યાં? એનો બાપ અપમાન કરીને ઘરેથી કાઢી મૂકશે તો ઘરે પાછું આવવાનું ભારે પડી જશે. તો હું એકલી જઈ આવું? તને કઈ ખબર ના પડે. પહેલા અતુલને અહીંયા આવવા તો દે. આપણે જાણીએ તો ખરા કે એના પપ્પાએ શું કહ્યું, પછી આપણે મળવા જઈશું. જો એના પપ્પા આ સંબંધ માટે હા પાડે ને તો આપણે મળવા જઈશું. નહીં મમ્મી, મારાથી રાહ જોવાય એમ નથી. હું અત્યારે જ જાઉં છું. અરે અરે, ઊભી તો રે, ક્યાં જાય છે? માણસ તો છે, બધા કામ કરતા. આપણે ત્યાં જઈને શું કરું? કોણ તમે? મારું નામ કામિની છે, હું ઉમેદપુર થી આવી છું. ઓહ, તો તું જ કામિની છે એમ ને, એટલે ટિફિન વાળી. મને અતુલ તારા વિશે બધી વાત કરી છે. એટલે તમે મારા લગ્ન માટે રાજી છો ને? શટ અપ. હું મારા દીકરાના લગ્ન તારા જેવી છોકરી સાથે કરાવીશ એવું તે વિચારી કેમ લીધો? કામિની, તું અહીંયા? જો આ અતુલની બાજુમાં ઊભી છે ને, એની સાથે મેં એની સગાઈ કરી દીધી છે અને એ કરોડપતિ બાપની એકની એક દીકરી છે અને તું એક સામાન્ય ટિફિનવાળી છોકરી. અંકલ, તમારી વાત એકદમ સાચી છે. મેં જ નાની આંખે બહુ મોટા સપના જોઈ લીધા. મને માફ કરી દો અંકલ. અતુલ, અંકલ, આજથી હું અતુલ જોડે સગાઈ તોડું છું.
મારે અતુલને કોઈ સંબંધ નથી, કારણ કે જે વ્યક્તિ એ છોકરીને દગો આપી શકતો હોય એ કાલુકી મને પણ આપી શકે. કેમ અતુલ? મારી વાત સાંભળ. મારે તારી કોઈ વાત સાંભળવી નથી અને આજ પછી મારી સામે આવતો નહીં, સમજી ગયો તું? આ બધું શું થઈ ગયું? આમાં ભૂલ આપણા દીકરાની જ છે અને આપણે પેલી છોકરીને ભલું બુરું કહ્યું એ બરાબર નથી થયું. મારા દીકરાએ જે ભૂલ કરી ને એનું કરેલું કર્મ જ ભોગવે છે. બેટા, મેં તને પહેલેથી જ કહ્યું હતું કે રહેવા દે, આ સંબંધ શક્ય નથી. આપણે અને એમને બહુ છેટું પડે છે. બેટા, આપણે નાના માણસો કહેવાઈએ, આપણે આપણી ગજાના સપના જોવા જોઈએ. મમ્મી, પ્રેમ ક્યારેય અમીરી ગરીબી નથી જોતો, તો શું કામ લોકો ભેદ પાડીને બે પ્રેમીઓને રોકે છે? બેટા, આ દુનિયા પ્રેમથી નથી ચાલતી, રસમો અને રિવાજોથી ચાલે છે. અને આ દુનિયાના રિવાજો ક્યારેય બે પ્રેમીઓને એક નથી થવા દેતા. બેટા, આ બધું સપનું સમજીને ભૂલી જા, ઊભી થઈને કામે લાગ. ચાલ.